આજે શિક્ષક દિન અને શિક્ષક દિનના દિવસે જે કેટકેટના ઉમેદવારો છે કે જે શિક્ષકની કાયમી ભરતી માટે છેલ્લા એક વર્ષથી આંદોલન છે તે કરી રહ્યા છે, અને આજે ફરી જે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાતના કરવામાં આવી છે એને લઈને ફરી આજના દિવસે જે આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું. આજે આંદોલનની ફરી શરૂઆત કરવામાં આવી. અમારી એક જ માંગ છે કે જે અમારા વાયદાઓ હતા એ વાયદા પૂરા કરવામાં આવે. એક નવે જે ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાની વાત કરી હતી એ અમારે વાયદો પૂરો નથી કર્યો. આજે અમે હજારોની સંખ્યામાં ગાંધીનગરની અંદર પથિકા બસ સ્ટેન્ડ છે એવા ઘેરાવાનો કરીશું. અમારી વાત ક્યારેય સાંભળવામાં નથી આવી. પણ મુખ્યમંત્રીને મળવાની વાત હતી, ટાઈમ આપ્યો કે ના આપ્યો? મુખ્યમંત્રી અમને મળવા જ નથી માગતા. અમે દરેક વખતે અમે વાત મૂકીએ છીએ. અમારી ત્રણ જ ડિમાન્ડ છે, અમારી ત્રણ જ માંગ છે. જે તમે 24,700 કીધું હતું એનું ઓફિશિયલ નોટિફિકેશન આપો. બીજું, એક નવે જે જાહેરાતના ફોર્મ ભરવાના હતા ફોર્મ ભરો. બીજું કે ખાલી જેટલી જગ્યાઓ છે બધી ખાલી જગ્યાઓ ભરવામાં આવે, અમારી એક જ માંગ છે. બેન, આના પહેલાં જોયેલું છે કે જ્યારે બી આંદોલન કરતા હતા ત્યારે મહિલાઓને બી ઢસડીને પોલીસ લઈ જતી હતી, આજે પણ પોલીસ પકડવા આવે તો કઈ રીતનું હવે આંદોલન ચાલશે? આજે પણ લાગે એ જ થવાનું છે. હંમેશા સરકાર પોલીસ સામે કરી દે છે અને અમને ઢસડવામાં આવે છે. આજે શિક્ષક દિવસ છે, અમે અમારો હક લઈને રહીશું. અમે પથિકા જઈ રહ્યા છીએ હાલ યાત્રા કરતા કરતા અને પથિકા બ્લોક કરવાના છીએ. આ કેલેન્ડર છે, મુખ્યમંત્રીએ જ બહાર પાડેલું છે, તે છતાં એ વાયદો પૂરો કરવામાં નથી આવ્યો. ભૂતકાળમાં શિક્ષણ મંત્રીએ પણ 15 જૂનનો વાયદો કર્યો હતો, એ પણ હજી પૂરો કરવામાં નથી આવ્યો. અને આ નવું કેલેન્ડર છે, આપ જોઈ શકો છો, જેમાં એક નવી જાહેરાત આવવાની હતી, હજી આવી નથી. આજે અમે શિક્ષક દિન શિક્ષણ મંત્રી અને મંત્રીને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. કેટલા શિક્ષકો આજે તમારી સાથે જોડાયા છે? અમારી જોડે આપ જોઈ શકો છો હજુ બીજા રસ્તામાં છીએ. અમારા ઉમેદવારો આવી રહ્યા છે. અત્યારે હાલ અમે 500 જેટલા ઉમેદવારો ભેગા થયા છીએ. જે પ્રમાણે આંદોલન ચાલી રહ્યું છે, આના પહેલા બી જોયું છે કે પોલીસ આંદોલનકારીઓને રોકતી હોય છે, આજે ક્યાં અત્યાર સુધીમાં રોકવામાં આવ્યા છે? રોકવાના બધા જ પ્રયત્નો કર્યા છે, પણ આજે આ ગાંધીનગરની ધરતી ઉપર વરસાદ અને પ્રકૃતિએ પણ અમને જગ્યા આપી દીધો છે. ત્યારે ગમે તેટલા મહાભયંકર વિનાશ આવશે, છતો પણ અમે અમારી માંગો પૂરી કરીને જંપીશું. સરકાર જોઈ લે કે અમારી પ્રકૃતિ માતા અમારી સાથે છે, અમને જગ્યા આપી છે, ત્યારે તમે જગ્યા આપી દેજો અને કાયમી શિક્ષકોની ભરતી કરી દેજો, નહીં તો જોવા જેવી થશે. બિલકુલ. અન્ય ઉમેદવારો છે તેમની જોડે બી વાત કરીશું. જે બહેનો છે તેમની જોડે બી વાત કરીશું. બહેનો, છેલ્લા 1.5 વર્ષથી તમે લોકો આંદોલન છે તે કરી રહ્યા છો કાયમી ભરતી માટે. જે પ્રમાણે 24,700 ભરતીની વાત કરી, પરંતુ જાહેરાત હજી નથી કરવામાં આવી. આજે શિક્ષક દિવસ છે, શું કહેશો? આજે શિક્ષક દિવસ છે અને અમારે આજે ને આજે ન્યાય જોઈએ, નતર અમે આજે ગાંધીનગરથી હટવાના નથી. ક્યાંથી આવો છો આપ? અમે મહેસાણાથી. અચ્છા, પરિવારનો સપોર્ટ આમાં કઈ રીતે? પરિવારનો ફૂલ સપોર્ટ છે, અને પરિવારમાં નાનું છોકરું પણ ઘરે મૂકીને આવ્યા છીએ 1.5 વર્ષનું. એટલે બિલકુલ કહેવાય કે અનેક એવા બહેનો છે કે જે નાના બાળકોને બી 1.5 વર્ષનું હોય કે જે એનાથી નાના હોય કે તે લોકોને ઘરે મૂકીને જે આવે છે, અને જે આ આંદોલન છે, કારણ કે જે કાયમી શિક્ષકની ભરતીની વાત કરવામાં આવે છે એટલા માટે જે આ કરવામાં આવ્યું. અત્યારે હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે પથિકા આશ્રમ છે જે સર્કલ, ત્યાં આગળ જે અહીંયા રોડ ઉપર બેસીને રામધૂન કરીને જે અહીંયા આગળ જે આંદોલન છે તે આંદોલન આઘાત કરીએ. જે પ્રમાણે અત્યારે આંદોલન રસ્તા રોકો આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું છે, શું માંગ સાથે? અમારી કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે, સરકાર અમને લોલીપોપ જ આપે છે. દર વખત વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવી જાય છે. 15 જૂનનો વાયદો હતો, પછી 1 સપ્ટેમ્બરનો વાયદો હતો, આજે 5 સપ્ટેમ્બર થઈ છે, શિક્ષક દિવસ આવ્યો છે, તો પણ સરકાર અમારી વાત સાંભળતી નથી. લોકોની વયમર્યાદા પૂરી થઈ જાય છે તો પણ સરકાર અમારું સાંભળતી નથી, એટલે અમે આજે રસ્તા રોકો આંદોલન કરીશું. હજી સુધી સરકારે તમારી વાત નથી સાંભળી. 24,700 ભરતીની વાત કરવામાં આવી, ફરી આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું. જો ડિટેઇન કરવામાં આવશે તો ફરી પાછા આંદોલન કરવા જઈશું. કાયમી શિક્ષકની ભરતી લઈને અહીં ટેટના ઉમેદવારો દ્વારા જે અત્યારે રેલી સ્વરૂપે જે વિધાનસભા ખાતે જવામાં આવી રહ્યું છે. અહીંયા આગળ યુવરાજસિંહ જાડેજા છે તે પણ અહીંયા આગળ આ આંદોલનમાં જોડાયા છે. અત્યારે હાલ બી તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગાંધીનગર જે પથિકા આશ્રમ છે ત્યાંથી આ રેલીની શરૂઆત છે તે કરવામાં આવી હતી, અને અહીંયાથી જે વિધાનસભા સુધી જવાની કૂચ છે જે હાથ ધરવામાં આવી છે. મોટી સંખ્યામાં જે આ ટેટના ઉમેદવારો છે કે જે અહીંયા જોડાયા છે અને તેમના દ્વારા જે આ આંદોલન છે તે કરવામાં આવ્યું છે. પોલીસ કાફલો છે કે જે અહીંયા આગળ આવી પહોંચ્યો છે, અને જે અહીંયા આગળ જે આ ટેટના ઉમેદવારો છે
તે જે કુવેટ ઇન્ડોર હાય સાથેના નારા છે તે પણ લગાવી રહ્યા છે. અને ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે અલગ અલગ નારા સાથે, કારણ કે 24,700 ભરતીની જે બાહેધરી છે તે આપવામાં આવી હતી. ઋષિકેશ પટેલ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. યુવરાજસિંહ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીએ. યુવરાજસિંહ, આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, ક્યાં સુધી આ કૂચ કરવામાં આવશે? ખાસ કરીને જ્યાં સુધી શિક્ષકોને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અને શિક્ષક એ ક્યારેય સડક ઉપર ન શોભે, શિક્ષક જે છે એ શાળામાં શોભે. પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એને મજબૂર કરી દીધી છે કે એ શિક્ષકને આજે રોડ ઉપર ઢસડી રહી છે, રોડ ઉપર એને હક માગવા માટે આવી રહ્યો છે. અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમારા હકનો રોટલો જોઈએ છે, અમે શિક્ષકોની ભરતી કરો, એટલી જ અમારી માંગણી છે. આપે કીધું એ પ્રમાણે શિક્ષક ખરેખર શાળામાં શોભે, પરંતુ આજે શિક્ષક દિન છે અને આજે જ એમને રોડ ઉપર ઉતરવું પડ્યું. ખાસ કરીને અમે કહીએ છીએ કે શિક્ષક જે છે એ શાળામાં શોભે, શિક્ષક સડક ઉપર ક્યારેય ન શોભે. શિક્ષક પોતાની માંગણી, પોતાની લાગણી લઈને આજે ગાંધીનગર આવેલો છે, કેમ કે એમને જે વાયદા વચનો આપવામાં આવ્યા હતા એ વાયદા વચનો ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. આજે ભૂપેન્દ્ર પટેલ રજૂઆત કરવા જઈ રહ્યા છે કે તમારા 1 તારીખના વાયદાનું સુધી આજે શિક્ષક દિવસ છે, ત્યારે ગુજરાતના શિક્ષકોનું ભાવિ જે આપણે ઘડતર કરવા માટે શિક્ષકોને આપણે મોટા મોટા બેનરો માર્યા છે, કહી રહ્યા છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર. પરંતુ આ જ ગુરુઓ જે છે, જે ભાવિ ગુરુઓ છે, એને અત્યારે રોડ ઉપર આવીને પોતાની માંગણી એ રજૂ કરવી પડે. આપણા ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની કરુણતા દેખાડે છે. મુખ્યમંત્રીને મળવાની વાત કરવામાં આવવાની હતી કે આજે મુખ્યમંત્રીને મળવા જવામાં આવશે, તો મુખ્યમંત્રી સુધી જવામાં આવશે? ચોક્કસપણે અમે જ્યાં સુધી મુખ્યમંત્રી નહીં મળે ત્યાં સુધી ઉભા સ્થિત રહેવાના છીએ. અમે સ્પષ્ટ કહીએ છીએ અમારે પોલીસ સાથે કોઈ વાંધો નથી, પોલીસ અમારી મિત્ર જ છે. પરંતુ અમે એને કહીએ છીએ કે અમારી માંગણી એ સ્પષ્ટપણે મુખ્યમંત્રી સુધી પહોંચાડવા દેવામાં આવે, કારણ કે મુખ્યમંત્રીએ વાયદો વચન આપ્યું હતું, મુખ્યમંત્રીએ કમિટમેન્ટ કર્યું હતું, હવે શા માટે પોતાના વાયદા વચન ઉપરથી ફરી રહ્યા છે? રેલી અત્યારે નીકાળવામાં આવી છે, આ રેલી ક્યાં સુધી લઈ જવામાં આવશે? આ રેલી અત્યારે મુખ્યમંત્રીને મળવા માટે સચિવાલય સ્થળની સંકુલ 1 સુધી જઈ રહી છે. પણ પોલીસો ડિટેન કરશે તો? પોલીસ ડિટેન કરશે તો અમે ચોક્કસપણે ડિટેન થઈ જશું. પરંતુ મારી માંગણી છે કે સરકાર અમારી માંગણીને સાંભળે, સ્વીકારે અને એમાં ન્યાય અપાવે. એવી આશા રાખો છો કે પોલીસ આજે તમને મુખ્યમંત્રી સાથે એક ડેલિગેશનને મળવા લઈ જાય? અમે આશા અપેક્ષા રાખી રહ્યા છીએ, પોલીસ ઉપર અમને સંપૂર્ણ ભરોસો પણ છે. અમે પોલીસને પણ કહીએ છીએ કે તમે અમને જે વાયદા વચન આપ્યા છે એ વાયદાને પૂરો શા માટે નથી કર્યો, એના માટે તમે અમારો સહયોગ કરો, અમે તમારું સમર્થન માગી રહ્યા છીએ. અમે પોલીસ સાથે ઘર્ષણ કરવા જરા પણ તૈયાર નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે ભાઈ અમારે પોલીસ અમને કંઈ ભરતી નથી કરી દેવાની, ભરતી અમારે મુખ્યમંત્રી કરવા છે, મુખ્યમંત્રી પાસે સુધી અમને લઈ જવામાં આવે. એટલે બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે મુખ્યમંત્રીને મળવા જવાની વાત છે અને તેના માટે કૂચ છે તે કરવામાં આવી છે. ઉમેદવારો આપણી સાથે છે, 24,700ની વાત કરી, 4 કેલેન્ડર પાર પાડ્યું, દર 1 મહિનાની 1 તારીખે એવા 4 મહિનાના વાયદા કર્યા. કેટલા વાયદા અત્યાર સુધીમાં પૂરા થયા સાહેબ? અગણિત વાયદા લોકોએ કર્યા છે, એક પણ વાયદો અમનો સાચો નિભાયો નથી. ગઈ 5 સપ્ટેમ્બરના દિવસે પણ શિક્ષક રોડ ઉપર હતો, આ સપ્ટેમ્બરના દિવસે પણ શિક્ષક રોડ ઉપર જ છે. વાયદા એટલા ખોટા કરે છે. અને સાહેબ, ગરિમા જો ગુજરાતની કે મુખ્યમંત્રીના વાયદા ખોટા પડી રહ્યા છે. કોઈ સામાન્ય માણસ નેતાના વાયદા ખોટા હોય તો અમે ચલાવી લઈએ, પણ મુખ્યમંત્રીએ તેમના ટ્વીટમાં કહી દીધું કે 1 નવે ઉચ્ચતર માધ્યમિકની ભરતી આવશે, આવી નથી સાહેબ. અને જે એમના વાતમાં કેવી રીતે એમના યુવાનોને ફસાવે છે કે ભરતી કરે છે એવું કહે છે, ખરેખર એ ભરતી હોતી નથી, બદલી હોય છે. બદલી કેમના ભરતીનું નામ આપી અને હથેળીમાં ચાંદ બતાવવાની વાત આ સરકાર કરી રહી છે. સાહેબ, આ યુવાનો સાથે તમે અન્યાય કરી રહ્યા છે. તમે ઈચ્છતા હોય કે આ શિક્ષક તમારા જોડે ભીખ માગે તો 2 હાથ જોડી તમારી પાસે અમે ભીખ માગીએ છીએ. જો અમારો હક મળતો હોય તો તમારા સાથે અમે ભીખ માગવા તૈયાર છે. સ્કૂલમાં બાળકોને શિક્ષક આપો અને અમને નોકરી આપો. જે પ્રમાણે પહેલા બી જોયું હતું કે પોલીસ હંમેશા આગળ, પોલીસને આગળ કરવામાં આવે છે, આજે બી પોલીસ છે જે અહીંયા તહેનાત થઈ ગઈ છે. આના પહેલાં, આના જે 3-1 મહિના પહેલાં જ્યારે તમે અહીંયા આંદોલન કર્યું હતું, રોડ ઉપર ઢસડાતા લોકો આપણે જોયેલા છે. એ વખતે બહેનો હોય તો બહેનોને બી રોડ ઉપર ઢસડવામાં આવી તેવા વિડીયો બી સામે આવ્યા હતા. તો આજે બી જો એ પરિસ્થિતિ ઊભી થઈ તો? સાહેબ, અમે વિધાનસભા બાજુ આગળ વધી રહ્યા છીએ, અમે રજૂઆત કરવા રહી છે. જો અમને રોકવામાં આવશે તો આ પરિસ્થિતિ ફરી ઊભી થશે જ તે, કેમ કે અમારી માગણી છે, અમારી લાગણી છે, અમે લાયકાત ધરીએ છીએ. વિધાનસભામાં જે 182 બેઠે છે સાહેબ, એમના કરતાં અમારે વધારે લાયકાત ધરાવીએ છીએ, કેમ કે અમે ટેટ ટાટ એમએ એમએડ બીએડ બધું કરીને આવ્યા છીએ.
છતાં અમારે અહીંયા રખડવું પડે છે ન્યાય માટે, અને એ લોકોને ક્યાંય રજૂઆત કરવા પડતી નહીં. એમના પગાર વધારવાના જ્યારે હોય સાહેબ, ત્યારે એક હાથ ઊંચો કરવામાં વિધાનસભામાં પગાર વધારો થઈ જાય છે. અમને સાહેબ એક 40-25 હજારની નોકરી નથી મળી રહી, અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ 11 મહિના માટે કાળગાળી રહ્યા છે. સાહેબ આ ખોટું છે. સાહેબ તમે તમારા વિધાનસભામાં યોગ્ય નિર્ણય કરો, અને અમારી જે ભરતીનું કેલેન્ડર બહાર પાડી તો નથી સાહેબ, પણ તમે વાયદો કર્યો હતો કે 1-9, 1-10, 1-11 એના પ્રમાણે કરો સાહેબ. કેમ જો નહીં મેળવાય, આજે શિક્ષક દિવસને અહીંયા ભેગા છીએ, જો ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયાથી ઉઠવાના નથી, અહીંયા જ રહેવાના છીએ. પણ જોયેલું છે કે વાયદા કર્યા છે, કદી વાયદા પૂરા નથી થયેલા. અત્યાર સુધી છેલ્લા 1.5-2 વર્ષથી આંદોલન તો કરવામાં આવે છે, પરંતુ એ આંદોલનનું કોઈ પરિણામ હજી સુધી જોવા નથી મળ્યું. પણ માત્ર આંદોલન શાંત કરવા માટે થઈને એવું કહેવાય કે એ લોકોએ ભરતી કરવાની વાત કરી દીધી, 24,700ની જાહેરાત કરી દીધી, પણ ભરતી તો નથી જ થઈ. તો હવેના આગળ કઈ રીતે આંદોલન વધશે? સાહેબ ખાલી વડોદરામાં મગર નથી નીકળતા, સાચા મગરો જોવા હોય તો ગાંધીનગરમાં આવો, કેમ કે જાડી ચાબડીના મગરો અહીંયા બેઠા છે. કેમ કે રજૂઆત કરવા છતો, વાયદાઓ કરવા છતો, તારીખો આપવા છતો, પત્રકાર પરિષદ તમારી જાહેરમાં બોલાયેલી, અને પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જાહેર કરી દીધું કે ભાઈ આ પ્રમાણે અમે રેગ્યુલર ભરતી કરીશું. સાહેબ તમારું વેલ્યુ કેમ ડાઉન કરો છો? તમે જાહેર કરો છો તો તમારા વચન પર તમે ખરા ઉતરો, શા માટે આવું કરો છો? વિદ્યાર્થીઓ આ લોકોની મનસા નથી, આ જાહેર કર્યું છે ને સાહેબ એ આંદોલનના કારણે, અમારી માગણીના કારણે. બાકી આ લોકોને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી છે, શિક્ષકોને કાયમી કોઈ નોકરી નથી આપી, બસ ખાલી તાઇફાઓ કરવા છે. એમના બાજર ભાજપ માટે પૈસા વાપરો ને સાહેબ તો કરોડો રૂપિયા મળી રહે છે, પણ આમાં મળતા નથી. આ લોકો એવું ઈચ્છે છે કે જેમ બને એમ પાછા ઠેલીએ અને એમનું બજેટ બચાવી લઈએ. પણ સાહેબ એક મહિનો તમે લેટ કરો છો ને, તો એક મહિનો લેટ ક્લાસમાં શિક્ષક લેટ જશે ને, તો સાહેબ આ 22 બાળકો ગેરમાર્ગે દોરાશે, અને ગુજરાતનું 22 અવડા માર્ગે વરાશે અને બરબાદ થશે. એ સાચી હકીકત તમે જેટલી બને એટલી વધે જાણી લો. તેનું નોટિફિકેશન નહીં કરવામાં આવે ત્યાં લગી અમે આંદોલન ચાલુ રાખીશું. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે આ 24,700ની ભરતીનું કેલેન્ડર તો બહાર પાડ્યું, પરંતુ જાહેરાત નથી કરવામાં આવી. અત્યારે આ પતિક આશ્રમનો રોડ છે કે જે બ્લોક કરવામાં આવ્યો છે, અન્ય ઉમેદવારો છે તેમની જોડે વાત કરીશું. આંદોલન તો દર વખતે કરાય છે, પણ તેનું કોઈ પરિણામ નથી મળતું. પરિણામ એટલા માટે નથી મળતું કે જ્યારે હોય ત્યારે વાયદા કરે છે, ફક્ત અને ફક્ત વાયદા. જ્યારે અમે 7મા મહિનામાં આંદોલન કર્યું ત્યારે કીધું 3 મહિનામાં ભરતી આપીશું. આજે 3 મહિના 1-9 ઉચ્ચતરની નોટિફિકેશન આપવાનું હતું, ના આપ્યું. જો પ્રિન્સ, જો રાજ્યના રાજા મુખ્યમંત્રી જો એના વચનથી ફરી જાય તો કોની જોડે જવાનું? ન્યાય ક્યાં માગવાનો? અમારે કોને કહેવાનું? જો મુખ્યમંત્રીના વચનો ફેંકવું હોય, જો મુખ્યમંત્રીની કોઈ વેલ્યુ ના હોય એના વચનની, તો અમારે કોની જોડે જવાનું? કોની જોડે ન્યાય માગવાનો? નવું કેલેન્ડર બહાર પાડ્યું એ પ્રમાણે ભરતી નથી. હા, નવા કેલેન્ડર પ્રમાણે 1-9 ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને નોટિફિકેશન આપીને ફોર્મ ભરો, એ ના થયું. અમે 4 દિવસ રાહ જોઈ, અને આજે શિક્ષક દિનના નિમિત્તે શિક્ષક હોવા છતાં આજે અમારે આંદોલન કરવું પડે છે. બિલકુલ ખાસ કહી શકાય કે 4 મહિના પહેલાં જે પ્રમાણે જે વાત કરવામાં આવી હતી, 24,700ની ભરતીની વાત કરવામાં આવી, તે ભરતી પ્રમાણે ભરતી નથી થઈ, નવા કેલેન્ડર પ્રમાણે ભરતી ના થઈ. એટલે આખરે જે આ શિક્ષકોને આજે રોડ ઉપર ઉતરવાનો વારો આવ્યો. અન્ય જે બહેનો છે તેમની જોડે બી વાત કરીશું કે તેમનું શું કહેવું છે. બેન, આના પહેલાં બી જોયું છે કે આંદોલનમાં તમે પણ હતા, તમને ઢસેડવામાં આવ્યા હતા, આજે ફરી આંદોલન શરૂ કરવામાં આવ્યું. જો પોલીસ આગળ કરશે અને ફરી ધરપકડ કરશે, અને જે પ્રમાણે જે કેલેન્ડરની વાત કરવામાં આવી, કેલેન્ડર પ્રમાણે હજી ભરતી નથી કરી. દર વખતે અહીંયા ઘસેડાઈએ, રોડ પર ઊભી રહીએ, એ કઈ યોગ્ય છે?
શિક્ષક આજે શિક્ષક દિન છે, એવું કહેવાય કે આજે શિક્ષક દિન એટલે ગુરુ જે કહેવાય, ગુરુનું માન સન્માન આજના દિવસે ખૂબ જે જેના શિષ્યો હોય તે આપતા હોય છે, પરંતુ આજે શિક્ષક દિનના દિવસે ગુરુઓએ જ રોડ ઉપર ઉતરવું પડ્યું છે. બસ અહીંયા એક વિચારો કે ગુરુઓનું જ અહીંયા માન આપવામાં આવતું નથી તો આમ આદમીનું શું હાલત, આમ આદમી શું કરી શકે, કશું જ ના કરી શકે. જેના દ્વારા આમ બદલાવ પરિવર્તન શક્ય છે, પરિવર્તન શક્ય એ શિક્ષક થકી જ છે. જો શિક્ષકને જ આ રીતે અપમાનિત વારંવાર કરવામાં આવે, ખોટા ખોટા વાયદાઓ આપીને મૂર્ખ બનાવવામાં આવે, તો શું સરકારને આ મૂર્ખોની સેના ઊભી કરવી છે? બિલકુલ, ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે અત્યારે હાલ જે પથિક આશ્રમ જે આ રસ્તા જે રોડ છે કે ત્યાં આખો રોડ છે તે બ્લોક કરવામાં આવ્યો છે. અત્યારે જે ગાંધીનગરનું જે મુખ્ય બસ સ્ટેન્ડ કહેવાય ત્યાં ગાડી જે આ શિક્ષકો છે કે જે કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે તે પહોંચ્યા છે. અહીંયા સ્પષ્ટ એમનું કહેવું છે કે આજે જે શિક્ષક દિવસ છે ગુરુઓનું માન સન્માન જે આજે જળવાવું જોઈએ, પરંતુ તે જળવાતું નથી. આ શિક્ષક જે છે તે શિક્ષકો પણ અત્યારે હાલ કે જે અહીંયા કહી શકાય કે આ માન સન્માન જે સરકાર છે તે આ શિક્ષકોનું જાળવવા નથી માગતી, અને એટલા જ માટે જે કાયમી ભરતી માટે જે સતત આંદોલન કરવામાં આવે છે તેમ છતાં પણ તેમની વાત છે તે સાંભળવામાં નથી આવતી. માત્ર ખોટા વાયદા છે તે સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે, અને એ વાયદાના પ્રમાણે કોઈ જે કેલેન્ડર પ્રમાણે જે ભરતી થવી જોઈએ તે ભરતી પણ નથી કરવામાં આવતી. 1/8, 1/9, 1/10 અને 1/11 આ 3 તારીખો છે, જે આ 4 તારીખો આપવામાં આવી, પરંતુ એ તારીખો પ્રમાણે ભરતી છે તે ના કરવામાં આવી, તેની જાહેરાત કરવામાં નથી આવી. અને એટલા માટે જ આજે ફરી એકવાર જે આ ટેટટાટ ઉમેદવારો છે કે જેમના દ્વારા આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું. આ ઉમેદવારોને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.